થીમનો મતલબ કે જે સ્ટોરી છે ને એનો સંક્ષિપ્ત રૂપ. એમાં વાંચતાની સાથે, થીમ વાંચતાની સાથે આપણને પૂરા પિક્ચરનો ખ્યાલ આવી જવો જોઈએ, પણ ડિટેલ સમજમાં ના આવે. કેટલા પાત્રો છે એ કદાચ સમજમાં આવે કે ના આવે, ડિપેન્ડ કરે સમરી ઉપર. પણ અંતે શું ઘટના છે, જેમ મહારાની ઝાંસી કી રાની, તો આપણે થીમ કહીએ તો શું કહીએ એનું, એમ ન કહીએ કે ઝાંસી કી રાની હતી, ઝાંસીમાં રાજાના મર્યા પછી એણે રાજ્ય લઈ લીધું, અને રાજ્ય લીધા પછી એ પોતાનો રાજ્યમાં પોતાના વારસદારને, છોકરાને વારસ બનાવવા માંગતી હતી, તેમાં અંગ્રેજો ગુસ્સા થઈ ગયા, એમ નહીં. થીમમાં આપણે કેટલી વાત કહેશું કે એક ભારતીય રાનીની કહાની કે જે બ્રિટિશરોની જો હુકમી સામે એને સ્વતંત્રતાનો સંગ્રામ કર્યો. બસ આટલી થીમ કે આમાં કઈ મેસેજ નથી આવતો. મેસેજ પણ આવી શકે, મેસેજ જુદી વસ્તુ છે. જેમ અંતરનાદની તમે વાત કહી ને, તો એમાં કઈક મેસેજ એક જુદો છે, થીમ જુદી છે. થીમ કઈક માછીમાર છે, શું છે માછીમાર છે, માછીમારોની કોઈ સ્ટોરી છે કે એ લોકો કેવી રીતે સુધર્યા સ્વાધ્યાય કરીને, તો એની કઈ થીમ કે માછીમારની કોમ્યુનિટી જે સ્વાધ્યાય વિના કયા કયા કામો કરતી હતી, અસામાજિક કે અસાંસ્કૃતિક, સ્વાધ્યાયને કારણે એમના જીવનમાં એવો પલટા આવ્યા. હવે એક્ઝેક્ટલી આ થઈ હતી થીમ, માછીમારોની કોમ્યુનિટીમાં. જે મંથન એક ફિલ્મ આવી હતી તમે કદાચ જોઈ હશે, આ ડેરીના ઉપર, દૂધની ડેરી ઉપર આવી હતી, અહીંયાના ખેડાને જ હતી, આણંદ ડેરીની. હા, દૂધના ડેરી ન હોવાને કારણે દૂધ કેવી રીતે આ લોકો લઈ લેતા હતા, છૂટક ખરીદનારાઓને એક્સપ્લોઇટેશન કરતા હતા, અને ડેરીને કારણે દૂધના જે પેદા કરનારાઓ છે એમને કેટલો લાભ થયો, એમનો કેટલો વિકાસ થયો, એ વાતને થીમ ઉપર એક પિક્ચર હતી. એ રીતે એ થીમ કહેવાય. અને સ્ટોરી બીજી વસ્તુ છે, અને સ્ટોરીથી પછી આગળ હોય છે સ્ક્રિપ્ટ અને ડાયલોગ. સ્ક્રિપ્ટ અને ડાયલોગ એટલે સમજો તમે, એટલે એ સ્ટોરીમાં એક એક સીનમાં કઈ કઈ રીતે સીનને પિક્ચરાઇઝ કરવામાં આવશે તેની સ્ક્રિપ્ટ હોય છે. એક ઝાડ મૂકવામાં આવશે, આ બાજુમાં એક પહાડ દેખાડવામાં આવશે, અહીંયાથી ઘૂસશે હીરો, અહીંયાથી પેલો વિલન આવશે, આ જે બધી સ્ક્રિપ્ટ કહેવાય. અને ડાયલોગ કે આવીને બોલશે શું, સમજાયું ને? તો એ સ્ટોરીથી પછી આગળની વાતો છે. તો એક વાત સમજો કે કોઈ પણ ગ્રંથ આપણે ઉપદેશ આપતા હોઈએ તેની જે થીમ તે એની સિનોપ્સિસ હોય છે. ખ્યાલમાં આવ્યું? જે કોઈ પણ ગ્રંથની થીમ તે એની સિનોપ્સિસ હોય, પછી એ સિનોપ્સિસને ડેવલપ કરીને સ્ટોરી થાય, એટલે એ બધી ડિટેલ વર્કઆઉટ કરવામાં આવે, અને પાછી એની સ્ક્રિપ્ટ હોય એટલે ટીકામાં એની સ્ક્રિપ્ટો કહેવામાં આવે. જેમ હું તમને સમજાવું છું પૂર્તિ પ્રવાહ મર્યાદા, તો એની સ્ક્રિપ્ટ સમજાવું છું કે પહેલો શ્લોક ક્યાંથી આવ્યો, કયા કારણેથી આવ્યો, ક્યાં જઈ રહ્યો છે. એક્ઝેક્ટ ધ્યાનથી જોશો ને, તો ડ્રામામાં જેમ એ બધા ઇન્સ્ટ્રક્શન સમજાવવામાં આવે ને કે અહીંયા આવશે, અને અહીંયા આવ્યા પછી આ વાત બોલશે, તો તમને ખબર પડશે કે આ વાત બોલવાનો હેતુ શું. તો આ તો બધો સ્ક્રિપ્ટ અને ડાયલોગ થઈ ગયો લેવલ ઉપર, જે હું સમજાવી રહ્યો છું. અને મહાપ્રભુજી એને સ્ક્રિપ્ટ અને ડાયલોગ નથી બતાવતા, પણ થીમ અને સ્ટોરી બતાવે છે. એ રીતે ધ્યાનમાં આવી ગયું. એક વખત એનો રાખતા હતા દિવસ, કે જે દિવસે ગ્રંથની ખાલી સિનોપ્સિસની ચર્ચા થાય, બીજું કશું ન થાય. એનું કારણ કે જ્યાં સુધી આપણને ગ્રંથની સિનોપ્સિસ જોવાની દ્રષ્ટિ નથી કેળવાતી, ત્યાં સુધી ઘણા બધા વચનો આપણે જોઈ જઈએ. એટલે જે ભાઈની હું વાત કરું છું એ પિક્ચર લાઈનમાં જ હતા, કેમ કોઈ વેપારી કે સર્વિસમાં નહોતા.
પિક્ચર લાઈનમાં હોવા છતાં પણ એમને થીમ સ્ટોરી નો ડિફરન્સ ખ્યાલમાં નહીં. એમ ઘણા બધા આપણે જો આ દ્રષ્ટિ ન કેળવીએ તો આખો ગ્રંથ વાંચી જઈએ પણ આપણને પેલી પકડ ના આવે કે આટલો ગ્રંથ વાંચી એમાંથી સિનોપ્સિસ કેવી રીતે તારવવી. તો આપણે એક દર વખતે એક એક્સરસાઇઝ છે કે જે કરવી જોઈએ. કદાચ વ્યાખ્યાન આપણને આવે કે ના આવે કોઈ ગ્રંથની, સિનોપ્સિસ તરફ તરત દ્રષ્ટિ પડી જવી જોઈએ કે જો આ એને, અને એને એક્સરસાઇઝ કરીને વર્કઆઉટ કરતા આવડી જોઈએ. આપણી પાસે ટાઈમ નથી, નહીં તો કોઈ એકાદ ગ્રંથ તમને સોંપવું અને પછી તમને કહું કે એની સિનોપ્સિસ બનાવ તમે. એમ આપણે ચાર પાંચ છ વખત એક્સરસાઇઝ કરીએ અને પછી આપણને ખબર પડે કે ગ્રંથમાં સિનોપ્સિસનો શું રોલ હોય છે. એટલે એક સમજો, જેમ મકાનમાં જે થાંભલાઓ ઉભા કરવામાં આવે ને તે એની સિનોપ્સિસ, જે પાયો અને થાંભલા જે ઉભા કરવામાં આવે અને સ્લેબ તે એની સિનોપ્સિસ. કેમ કે આટલું જોતા તમને એ વાત ખબર પડી જાય કે ડિટેલ જે કંઈ હોય અંદર તે થશે, પણ મૂળ મકાનની નીચેની રેખા આ છે, ઉપરની રેખા આ છે, પશ્ચિમમાં આ છે, પૂરબમાં છે, ઉત્તરમાં છે, દક્ષિણમાં છે, એ તમને ખ્યાલ આવી જવો જોઈએ માળખું. એટલે સિનોપ્સિસ એટલે ગ્રંથનું માળખું. એમાં ભીંત ન ચણાઈ હોય, પ્લાસ્ટરો ન થયા હોય, કલર ન થયા હોય, પણ પાયો, થાંભલો અને સ્લેબ ગ્રંથનો. એટલે કેટલા માળનું મકાન છે એ તમને સમજમાં આવવું જોઈએ કે એના માળ કેટલા, પાયો કેટલો, બાકી તો બધા જે થાંભલાઓને વચમાં પૂરીને ભીત બનાવી દેવામાં આવશે. ને તો એ સિનોપ્સિસ મુજબ આપણે ભણી રહ્યા છીએ એ વાત. એટલે સિનોપ્સિસની મહત્તાને તમે સમજો. ને તસ્માત જીવા પુષ્ટિ માર્ગે ના એવ ન સંશય ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટે નાન્યતા ભવેત. અહીંયાથી લઈને તથાપી યાવતા કાર્યમ તાવત તસ્ય કરોતી ત્યાં સુધી મહાપ્રભુજીએ હવે પૃથક પુષ્ટિસર્ગનો પૃથક નિરૂપણ કરી રહ્યા છે. પૃથક એટલે અલગ, જે ઉપર જે સર્ગનો વર્ણન આવ્યો ને તે પૃથક નહોતો, એ સંકલિત કરીને હતો. કેવી રીતે? તે જુઓ કે તસ્માત જીવા પુષ્ટિ માર્ગે ભિન્ના એવને સંશય. તેથી પુષ્ટિ માર્ગી જીવો બીજા જીવો કરતા કંઈક ભિન્ન છે. તો ભિન્ન શા માટે છે? ભિન્ન કયા અર્થમાં? પુષ્ટિ માર્ગી જીવને કંઈ સિંગડું છે, પૂછડું છે, કે બીજા જીવને સિંગડા પૂછડા છે ને પુષ્ટિ માર્ગીને નથી? એ અર્થમાં નહીં. એ અર્થમાં બધા જીવો સરખા. જે અર્થમાં ભિન્ન તે શું? કે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ, એનો એક ઉદ્દેશ્યથી સર્ગ પ્રકટ કરવામાં આવ્યો છે. એની સૃષ્ટિ કોઈક એક હેતુથી પ્રકટ કરવામાં આવી છે. હવે જે હેતુથી પ્રકટ કરવામાં આવી હોય તે હેતુમાં એ વપરાય તો તે સૃષ્ટિ સાર્થક, અને તે હેતુમાં જો એ સૃષ્ટિ ન વપરાય તો તે નિરર્થક. ખ્યાલમાં આવ્યું ને? એક દાખલો આપું તમને. અમારે ત્યાં નવું ફ્લેટ લીધું ને, અમે એકને બધો કામ સોંપ્યો, બધું અમારે જે કઈ મકાન બનાવી ગયું પછીથી જે કઈ લગાડવા કરવાનું હોય તો તમે કહેજો. જે લઈ ગયો, ટાઇલ્સ વાઇલ્સ બધી જોઈ લીધી, પછી જે દિવસ આપ્યો તે દિવસે હું ગયો. જઈને જોયું તો બાથરૂમ એકદમ ફર્સ્ટ ક્લાસ ટાઇલ વગાડી વગાડીને દેખાડે કે જુઓ કે મજબૂત ટાઇલ છે, પોપર ટાઇલ નથી લગાડી. બધું જો તમને ખ્યાલ, તમે નલ તો ક્યાંય દેખાતો નથી, એ તો ટાઇલની અંદર રહી ગયો. બાથરૂમમાં તમે બધી ટાઇલ લગાડી દીધી ને નલની પેલી ટોટી બહાર કાઢતા ભૂલી ગયા, તો એ ટાઇલ લાગેલી શું કામની? બાથરૂમમાં શું કરવું છે મારે? ખ્યાલમાં આવ્યું ને?
એટલે બાથરૂમમાં ટાઇલ આપણે શા માટે લગાડીએ? કે આવી ભીંત લગાડીએ ગંદી થઈ જાય, ટાઇલ હોય તો ગંદી ન થાય. પણ અંતે નાવાનું તો હોય કે નહીં? ટોટી જ ના હોય તો નાહીએ કેવી રીતે બાથરૂમમાં? આખી બાથરૂમમાં ટાઇલ લગાડી દીધી, ટોટીને બહાર કાઢવાનું ભૂલી ગયા. હું જેને જઈને નલ ક્યાં છે? અરે પેલે તો અંદર ભીંતમાં રહી ગઈ, કાઢતાનું ભૂલી ગયા, પાછીથી ખોદવી પડી. તો એક વાત સમજો કે એ સૃષ્ટિ વ્યર્થ ગઈ ને. બાથરૂમ આપણે બનાવ્યો અને જેના માટે બનાવ્યો નાહવા માટે, નાહવાનું કઈક ત્યાં ફેસિલિટી તો છે જ નહીં. ટાઇલ બહુ સારી લાગેલી છે, હવે એની શોભા જોઈને શું કરવું? આવા સરસ રંગની ટાઇલ લાગી તો એની શોભા જોવાથી ફાયદો શું થયા? એવી રીતે જે સૃષ્ટિ જે પ્રયોજનથી બની હોય તે પ્રયોજનમાં એ જો ખપે તો એ સાર્થક, અને તે પ્રયોજનમાં જે ન ખપે તો તે સૃષ્ટિ નિરર્થક. તેથી આપણે ત્યાં કહેવાય છે, દેવી સૃષ્ટિ વ્યર્થા ચ ભૂયાત નિજ ફલ રહિતા દેવ વૈશ્વા નરેશ. નાવિર્ભૂતો ભવાંશ્ચેત, મહાપ્રભુજી માટે કહે છે શિવસાહેબજી, નાવિર્ભૂતો ભવાંશ્ચેત અધિધરણે જલમ ભૂતનાથો દિતાસન માર્ગત સ્વાંતુલ્ય નિગમ પથગત દેવ સર્ગે જાતા ઘોષાધીશન તદે મે કથમપી મનુજા પ્રાપ્નુયુર નૈવ દેવ નૈવ દેવી સૃષ્ટિર વ્યર્થા ચ ભૂયાત નિજ ફલ રહિતા દેવ વૈશ્વા. તમે જો પ્રકટ ન થાત તો જે પુષ્ટિ જીવો છે એ કોઈ દિવસે પુષ્ટિ પ્રભુને પામી જ ન શકે. અને પછી પુષ્ટિ સૃષ્ટિ શા માટે ભૂતલ ઉપર પ્રકટ થઈ? એટલે પ્રકટ તો કરી દીધી, પણ પેલું નવ ટોટી એની બહાર કાઢો તો ભૂલી ગયા, એટલે જોઈને શોભા જેવો બધા એવું થઈ જાય. એ દેવી સૃષ્ટિ વ્યર્થા જ હોય, જેમ બાથરૂમ પેલો વ્યર્થ થઈ ગયો એ રીતે દેવી સૃષ્ટિ વ્યર્થ થઈ શકે. એટલે દરેક વખતે આપણને એ વાતની કાળજી લેવી પડશે કે સૃષ્ટિ પ્રકટ થઈ તો એનો પ્રભેદક ક્યાંથી થશે? પ્રભેદક બે રીતે થઈ શકે. એક પ્રભેદક એ રીતે થઈ શકે કે જેમ ઘડો બનાવ્યો, એક ઘડો આપણે માટીનો બનાવ્યો, માટીનો શા માટે બનાવ્યો? કેમ કે સસ્તો પડે, પાણી ઠંડુ રહે, ગરમીમાં ગરમ ન થઈ જાય. એક ઘડો બનાવ્યો એટલા માટે કે વારે ઘડી આપણને ખરીદવું ને તોડવું ને તૂટી જાય ને એવું બધી લમણાજી ન થાય, આપણે મેટલમાં બનાવ્યું. પાણી એમાં કદાચ ગરમ પણ થઈ જાય, પણ ભરાયેલું તો રહે ને, તૂટે તો નહીં ને. જુદા જુદા ઉદ્દેશ્ય છે ને ઘડા બનાવવાના. હવે જે ઘડાને આપણે જે ઉદ્દેશ્યથી બનાવ્યો તે ઉદ્દેશ્યથી એમાં એ વપરાય તો એનો બનાવવાનો પ્રયોજન સફળ થયો, અને એ ઉદ્દેશ્યમાં વપરાય નહીં પછી એનો બનાવવાનો પ્રયોજન કઈ રહે નહીં. એ રીતે પુષ્ટિ સૃષ્ટિ કારણ ભેદથી ભિન્ન છે કે પ્રયોજન ભેદથી ભિન્ન છે તે વાતને થોડુંક લક્ષ્યમાં લેવું જોઈએ. મોટે ભાગે લોકોની સમજ એમ છે કારણ ભેદથી ભિન્ન છે. હું જે સિનોપ્સિસ તમને સમજાવી રહ્યો છું એના પ્રમાણે કારણ ભેદથી ભિન્ન હોય કે ન હોય, પુષ્ટિ જીવો સૃષ્ટિ તો ક્યારે ભિન્ન હોય? સૃષ્ટિનું તો કારણ ભેદ આપણે જોઈ ગયા કે પેલી મનસા છે, આ વચસા છે, અને આ કાયા છે. થોડીક હમણાં જ મને સ્ફુરિત થઈ, સિંહાવલોકન રીતે હું તમને કહું કે જેમ આપણે કોઈ કામ કરીએ તો કાયિક વાચિક માનસિક ત્રણ જાતની તન્મયતાથી કામ કરીએ ને, તો જો સૃષ્ટિ ભગવાનની ક્રીડા હોય તો ભગવાન પણ આમાં કાયિક વાચિક માનસિક ત્રણેય રીતે તન્મય છે.
અને પ્રભુની માનસિકતા